अमरेली जिल्लामां दिवसने बदले रात्रे वीजळी आपता खेडूतोने पारावार परेशानीनो सामनो करवो पड़ी रह्यो छे। रात्रे वीजळी आपवाथी सिंह दीपड़ा सहित वन्य प्राणीओना भयमां खेडूतोने यातनाओ भोगवी पड़े छे। एक तरफ सरकार खेडूतोनी बमणी आवकनी वात करे छे अने बीजी तरफ दिवसे वीजळीना बदले खेडूतो रात्रि वीजळीना कारणे पारावार परेशानी भोगवी रह्या छे। अमरेली जिल्लाना जंगल तरफना गामडाओमां पण रात्रि वीजळीथी रात्रिना सिंह दीपड़ा सहित वन्य प्राणी भयमां खेडूतोने पड़ती यातनाओ अंगे रियालिटी चेक। आ छे अमरेली जिल्लानुं खांभा तालुकानुं नानुड़ी गाम। नानुड़ी गाम खेती अने खेत मजूरो पर निर्भर गाम छे अने मितियाळा अभयारण्य जंगल विस्तारने अडीने ज आवेलुं नानुड़ी गाम होय त्यारे कहेवाता जगतना तातने रात्रे वीजळीना कारणे शियाळानी आवी ठंडीमां પિયત કરવાની મજબૂરીથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જંગલ વિસ્તાર નજીકના ગામડાઓમાં સરકાર દ્વારા સૂર્યોદય યોજના તળે વીજળીની વાતો કરતી સરકાર જંગલને અડીને આવેલા નાનુડી ભાડ ઇંગોરાળા સહિત ગામમાં રાત્રે વીજળી આપતા હોય અને ઠંડીથી બચવા માટે ખેડૂતોને તાપણાઓનો સહારો લઈને પાણી વાળવાની મજબૂરીથી ત્રસ્ત ખેડૂતે હૈયા વરાળ ઠાલતા જણાવ્યું હતું કે મારું નામ નીલેશ છે, નાનુડી ગામ છે અને અભયારણ્યની બાજુમાં આવેલું છે મિત્યાળા ગામ, અને એમાં રાત્રે પાવર આપે છે, એમાં સિંહ દીપડાની બહુ જ બીક છે, એટલે દિવસે પાવર આવતો નથી અને રાત્રિનો દિવસનો સમય હોય તો એ સવારે 4 વાગે આપે છે અને રાત્રિનો સમય હોય તો 11 વાગે આપે છે। 8 વાગે આપે તો બરાબર કહેવાય, એટલે પાણી વાળવા આવવું પડે તો 4-5 જણાને આવવું પડે છે। સરકારે કીધું તો સૂર્યોદય યોજના લાવીશું, 2022માં પૂરી કરી દેવું, એને બદલે 23 થયું તો પૂરી થયું નથી, તો અમારી એવી વાંક છે કે દિવસે સરકાર અમને વીજળી આપે અને એવી અમારી નમ્ર વિનંતી છે। અમે બહુ જ દુઃખી છીએ, તે માટે અમને દિવસે વીજળી આપવા જોઈએ। નાનુડી ભાડ સહિત ગામ મિત્યાળા અભયારણ્ય જંગલ વિસ્તારને અડીને આવેલું ગામ હોવાથી સિંહ દીપડાના ત્રાસ દિવસે પણ હોય। વાડી ખેતરોમાં નીલગાય ભૂંડ જેવા ખેતી પાકોને નુકસાન કરતા વન્ય પ્રાણીઓ સાથે સિંહ દીપડાની રંજાડથી ખેડૂતોના ભાગિયાઓ પણ રાત્રિના વીજળીના કારણે જૂથ બનાવી રાત્રે પિયત કરવાની મજબૂરી હોય। એક તરફ શિયાળાની કડકડતી ઠંડી, બીજી તરફ અન્ય પ્રાણીઓનો ડર, છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવવા આવી શિયાળાની ઠંડીમાં પણ પરસેવે રેબજેબ થતા હોય ત્યારે ઉદ્યોગોને દિવસે વીજળી ને રાત્રે ખેડૂતોને વીજળી, આ ક્યાંનો ન્યાય તેવા નિસાસા ખેડૂતો નાખી રહ્યા છે। મારું નામ છે ઠુમર ઉમેશભાઈ, ગામ ભાડ, અને અમારું ગામ છે મિત્યાળા અભયારણ્યની બાજુમાં, અને જનાવરની બહુ અત્યારે રંજાડ છે અને અમારે તોય છતાં રાતે પાણી વાળવા આવવું પડે છે। ચૂંટણી હતી ત્યારે સરકાર 10 કલાક અને દિવસે પાવર આપતા હતા અને જેવી ચૂંટણી પૂરી થઈ એટલે તરત જ 8 કલાક અને રાતના 12 વાગ્યે પાવર આપે છે, તો અમારે રાતના કડકડતી ઠંડીમાં પણ તાપણા કરી અને પાણી વાળવું પડે છે અને જનાવરની પણ અમારે અત્યારે બહુ બીક છે। જો સરકાર દિવસનો પાવર કરી આપે તો વધુ સારું। અમરેલી જિલ્લામાં અનેકવાર ખેડૂતો પર સિંહ દીપડા હુમલા કરતા હોવા છતાં હજુ સરકારની આંખ ઉઘડતી ન હોય અને આવા વન્ય પ્રાણીઓના વિસ્તારો નજીક પણ રાત્રિ વીજળીના કારણે ખેડૂતોની દશા વધુ કફોડી બની છે, ત્યારે ચૂંટણી પહેલા 10 કલાક દિવસે વીજળી આપતી સરકાર ચૂંટણી પત્યા બાદ રાત્રિના વીજળી અને એ પણ ઝટકે ઝટકે વીજળી મળતી હોય ને રાત્રિના ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ કોલ કરે તો પીજીવીસીએલ જવાબ ન આપતું હોવાની વેદનાઓ વચ્ચે ખેડૂતો દ્વારા દિવસે વીજળી માટે સરકાર સામે મીટ માંડી બેઠા છે। મારું નામ હરેશ પ્રજાપતિ, ખાંભા તાલુકાનું ઇંગોરાળા ગામ। અત્યારે આ ખાંભા તાલુકાના ગામડામાં એવું છે કે રાતની ચૂંટણી હતી ને ત્યારે 10 કલાક પાવર આપતા, અત્યારે ચૂંટણી વહી ગયા પછી 8 કલાક પાવર આપે છે, તો અત્યારે કોઈ ખેતરમાં ભાગ્યા તૈયાર નથી થતા પાણી વાળવાવાળા, કે અત્યારે કોઈ પાણી વાળવા જતું નથી, કેમ કે જંગલ વિસ્તાર છે, જનાવરની બહુ એટલે બહુ બીક લાગે છે, એટલા માટે અત્યારે કોઈ ભાગ્યા કોઈ તૈયાર નથી થતા પાણી વાળવા માટે। અત્યારે સૈણા હુકાય છે, અત્યારે કોઈ ખેતીવાડીવાળાને કોઈને ભાગ્યા નથી મળતા, ઘઉંના કોઈ પાણી પાવાવાળા કોઈ નથી મળતા, તો સરકારને એટલો આદેશ છે કે 10-12 કલાક પાવર આપે અથવા સવારના દિવસના આપે, આખો દિવસ પાવર આપે અને રાતે ભલે પાવર ન આપે,
એટલે સરકારને વિનંતી છે અમારા સરકારની સૂર્યોદય યોજનાનો સૂર્યાસ્ત અમરેલી જિલ્લામાં જોવા મળતો હોય. ખેડૂતો વન્ય પ્રાણીઓના હુમલાથી મોતને ભેટતા હોય ત્યારે ડબલ એન્જિનની ગણાતી સરકાર કહેવાતા જગતના તાતની હૈયાવરાળો ક્યારે સાંભળશે તે તો સમય જ કહેશે.